हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो जो लास्ट टाइम पर जो आप क्वेश्चन करो हो तो त्यार पछी आप क्वेश्चन नंबर 14 क्वेश्चन नंबर 14 जे छे ते आ वर्षे जारे 2021 जानुआरी नी अंदर जे एग्जाम थईली तेमा मलतो जुलतो क्वेश्चन पूछवामां आवेलो सेम ओके आज क्वेश्चन है तो समझी लो थोड़ा कदाच डेटा चेंज हसे बाकी क्वेश्चन नी जे पैटर्न छे सॉल्यूशन नी ते आज हती ओके तो बस ध्यान थी समझवानी कोशिश करो ओके अने जो तमे पेपर अने पेन लईने अने नोटबुक लईने बेसो ने बुक्स पण लईने बेसो एटले अप डाउन थाय तो तमने समझ पड़े अने कई वस्तु क्या लखू छू ए पण तमारे माइंड में राखवानी छे બરાબર એટલે તમને પેલું અપડાઉન થાય એમાં સમજ પડતી થાય આદિત્ય કોર્પોરેશન છે જે 100% હવે જો અહીંયા 100% કામ કરે છે કેટલા 100% કામ કરીને કેટલી પ્રોડક્ટ બનાવે છે 4000 એકમની પ્રોડક્ટ બનાવે છે ઓકે તો 100% કામ થઈને કેટલી પ્રોડક્ટ બને છે 4000 ઓકે હિસાબના ચોપડામાંથી નીચે મુજબ માહિતી મેળવવામાં આવે છે ઓકે જો 2012ની જાન્યુઆરી મહિનામાં એ લોકો 2800 એકમ કામ કરે છે અને 2012ના માર્ચ મહિનામાં 3600 એકમ કામ કરે છે હવે માલ સામાન ને બધું તમને આપેલું હશે જો અહીંયા મરામત જાળવણી પાવર ઉત્પાદન શાખા મજૂરી વપરાશ સ્ટોર આ બધા ખર્ચા તમને આપી દીધેલા છે હવે છે ને એક્ઝામમાં જ્યારે આવા ક્વેશ્ચન આવે તો પહેલાં તો પેન્સિલ લઈને જે ખર્ચા તમને ખબર જ છે કે આ સ્થિર છે એની આગળ છે ને સ્થિર લખી દેવાના એટલે એની વાર્તા ત્યાં પતી જ જાય જેમ કે જો સ્થિર ખર્ચા એટલે મેં તમને શું કીધેલું કે એવા ખર્ચા જેની રકમ બંદેવ બાજુ સરખી હોય બંદેવ બાજુ કેવી છે સરખી કારણ કે જો આપણ તમને રૂપિયામાં કુલ રૂપિયા આપેલા છે અને આપણ તમને કુલ રૂપિયા જ આપેલા છે બરાબર એટલે કે તમારી પાસે જે એકમ છે અને એકમ દીઠ જે ખર્ચો છે એનો ગુણાકાર કરીને તમને કુલ રૂપિયા આપેલા છે એટલે જો ટોટલ અહીંયા પાવર જોશો તો આ પાવર 10000 થાય છે ને અહીંયા બી 10000 થાય છે હવે આ બંદેવ 10-10000 સરખા થાય એનો મતલબ આ પાવર જે છે એ શું છે સ્થિર છે બરાબર આ પતી ગઈ અહીંયા એટલે આનો કેસ અહીંયા પૂરો જ થઈ ગયો પછી મતલબ ખાલી લખવાનું જ રહેશે એક્ઝામમાં આ 14000 જે છે આ બી 14000 છે એનો મતલબ આ સ્થિર થઈ ગયું આ બે વસ્તુ તો પતી ગઈ બરાબર હવે ધ્યાન બાકીના પર જ આપવાનું રહે ખાલી ઓકે પગાર છે અને પાવર પગાર જે છે એ તમારો સ્થિર થઈ ગયો અને પાવર જે છે પગાર સ્થિર થઈ ગયો અને ઘસારો જે છે સ્થિર થઈ ગયો ઓકે આટલું કમ્પ્લીટ ઓકે પગાર પગાર છે પાવર તો ઉપર છે આ રહ્યો પાવર અહીંયા તમારી પાસે 18000 હતો ને 20000 હતો ઓકે ચાલો આગળ વધીએ ઉત્પાદનનો દર જે છે એ પ્રત્યેક કલાકે 10 એકમનો છે પ્રત્યેક કલાકે કેટલા એકમનો છે 10 આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય કે તમે બેસીને એક કલાક કામ કરશો ને એટલે તમારા 10 એકમ બની જશે બરાબર 10 એકમ બની જશે પાછું બીજું એક કલાક કામ કરશો બીજા 10 એકમ બનશે પાછું એક કલાક કામ કરશો 10 એકમ બનશે એટલે તમે જેટલા કલાક કામ કરતા જશો 10-10 એકમ બનતા જ જશે બનતા જ જશે બનતા જ જશે પ્રત્યક્ષ માલ સામગ્રીની જે પડતર છે એ 10 છે એટલે 10 રૂપિયાનો માલ સામગ્રીનો ખર્ચો થાય છે આ 10 રૂપિયા છે બરાબર અને પ્રત્યક્ષ મજૂરી છે ને એને ધ્યાનથી સમજજો પ્રત્યેક કલાક છે એટલે એક કલાક કામ કરવાના 40 રૂપિયા છે એક કલાક કામ કરવાના 40 રૂપિયા છે હવે છે ને આને અહીંયા ધ્યાનથી પહેલાં હું ગણતરી લખું છું એને સમજવાની કોશિશ કરજો જો પહેલી ગણતરી તમે એક કલાક કામ કરો ને તમે એક કલાક કામ કરો ને એટલે તમે કેટલા એકમ બનાવો છો 10 એકમ બનાવો છો ઓકે હવે તમને દાખલાની અંદર છે ને જે માલ સામાન આપેલો છે ને તમને દાખલાની અંદર જે પણ માલ સામાન આપેલો છે એ માલ સામાન જે છે એ રૂપિયા 10 એકમ દીઠ આપેલો છે બરાબર એકમ દીઠ આપેલો જો અહીંયા લખેલું છે એકમ દીઠ રૂપિયા 10 આવું લખવામાં આવેલું છે
ધ્યાનથી વાંચવું પડશે ત્યાં સુધી દાખલો સોલ્વ જ નહીં થાય. બરાબર, તમે ઉતાવળમાં વાંચશો તો દાખલો પછી ત્યાં હાથમાંથી નીકળી જશે. પછી અહીંયા આવશે મજૂરી. હવે આ જે મજૂરી છે ને એ તમને કલાક પ્રમાણે આપેલી, જો એક કલાકના 40 રૂપિયા, એ એક કલાક કામ કરવાના 40 રૂપિયા મળે છે. કેટલા? એક કલાક કામ કરવાના 40 રૂપિયા. એટલે તમને જે મળે છે એ 40 રૂપિયા એક કલાક કામ કરવાના છે. પણ એક કલાકની અંદર, જો એક કલાકની અંદર તમે કેટલું કામ કરો છો? 10. તો આપણે 10 વડે ભાગાકાર કરીએ, 10 એકમ, તો આપણે એટલું ખબર પડી જશે કે એક એકમના કેટલા રૂપિયા મજૂરી થશે? 4. આ વસ્તુ ક્લિયર? સીધી વાત છે, તમે એક કલાક કામ કરો તો 40 રૂપિયા મળશે, અને એક કલાકની અંદર તમે 10 એકમ બનાવો છો, તો તમે 40 ભાગ્યા 10 કરો તો એક એકમના તમને 4 રૂપિયા મળે છે, એવું કહી શકાય ને? ક્યાં તો તમે એમ કહી શકો કે એક કલાકના કેટલા 40 રૂપિયા મળે છે, તો એક એકમના 4 રૂપિયા મળે છે. બરાબર, કારણ કે એક કલાકની અંદર તમે 10 એકમ કામ કરો છો. સૌથી પહેલાં આ દાખલાની અંદર આ વસ્તુ તમારે કમ્પ્લીટ કરી દેવાની, જે સિમ્પલ હતું, મતલબ થોડું સમજવાનું હતું પણ સિમ્પલ છે. બરાબર, હવે તમારે દાખલામાં શું કહેવામાં આવે છે? તો જો તમને પરિવર્તનશીલ અંદાજપત્ર 100% બનાવવાનું છે, 80% બનાવવાનું છે, 60% બનાવવાનું. 100, 80 ને 60. અને પડતરની ગણતરી કરવાની છે, અને તમારી કાર્ય નોંધ એટલે કે તમે જે ગણતરી કરો છો તે તમારે દર્શાવવાની છે. બરાબર, ચલો આગળ વધીએ. તો જો તમારે કરવાનું શું છે, તો સૌથી પહેલાં અહીંયા પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવી દેવાનું, જેમાં સૌથી પહેલાં તમારે 100% કાર્ય, પછી કેટલા છે 80% કાર્ય, 100, 80 અને પછી કેટલા હતા 60. ઓકે, 60% કાર્ય. ચલો થઈ ગયું. અહીંયા તમે એકમ દીઠ પણ લખી શકો છો, અહીંયા તમે રૂપિયા, અહીંયા તમે એકમ દીઠ, અહીંયા તમે રૂપિયા, એકમ દીઠ, અહીંયા રૂપિયા, એટલે કુલ રૂપિયા ને એકમ દીઠ. બરાબર, પેલા રૂપિયામાં તમારે કુલ જેટલો ખર્ચો થયો તે લખવાનો, અને પેલામાં એકમ દીઠ જે ખર્ચો થયો તે લખવાનો છે, બીજું કંઈ. સૌથી પહેલી વાત અહીંયા આપણે આવશે માલ સામાન, અને હમણાં જ આપણે મજૂરી સોઈ દી. મને કહેશો કે એક એકમના કેટલા રૂપિયા માલ સામાન જતો હતો? આપણે અહીંયા જસ્ટ હમણાં જ લખ્યું, એક એકમના કેટલા રૂપિયા માલ સામાન જાય છે, એટલે એક વસ્તુ બનાવશું તો 10 રૂપિયા, અને બીજી વસ્તુ બનાવશું તો 10 રૂપિયા, ત્રીજી વસ્તુ બનાવશું 10, એટલે 10 10 રૂપિયા મતલબ માલ સામાન લાગતો જ જશે એક એકમ પછાડી. મજૂરી 4 રૂપિયા, તો શું કરવાનું છે? અહીંયા 10 અહીંયા 4, તો અહીંયા પણ 10 ને અહીંયા પણ 4 જ આવવાના છે, અહીંયા બી 10 ને અહીંયા પણ 4 જ આવવાના, કારણ કે માલ સામાન ને મજૂરી હંમેશા ચલિત ખર્ચા જ કહેવાય. ક્લિયર આ વસ્તુ? કમ્પ્લીટ? બરાબર, હવે આગળ વધી, બીજી વસ્તુ આગળ વધી. તમને છે ને અહીંયા એક વસ્તુ આપેલી, જો 100% કામ કરશો ને 100%, તો કેટલી વસ્તુ બને છે? 4000 એકમ. બરાબર, એટલે અહીંયા એક બીજી ગણતરી કરીએ કે જો આપણે 100% કામ કરીએ ને તો આપણી પાસે 4000 એકમ બનાવવાની શક્તિ છે. ઓકે, 4000 એકમ બનાવી શકીએ. તો આપણે તો 100% એ પણ કામ કરવાનું છે, 80% એ પણ કામ કરવાનું છે, અને આપણે 60%નું પણ કામ કરવાનું છે. ઓકે, તો કેટલા બનશે વિચારો? 4000 એ 100 એ હતા, તો 80 એ કેટલા? ઓકે, 3200 થશે. ઓકે, અહીંયા 4000 × 60, ઓકે. જો એક સિમ્પલ વસ્તુ છે જે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે, બરાબર, એ કઈ કસે ને કસે આ જે ચલિત ખર્ચ છે, એકમ દીઠ છે, જે તમને મેં બેઝિક શીખવાડ્યું ને એની આસપાસનો જ ક્વેશ્ચન કયા આવે. બાકી આ ચેપ્ટરમાં બીજું કહે, આ સેમ ક્વેશ્ચન 2021ની જાન્યુઆરી એક્ઝામમાં 80KTમાં પૂછાયો છે, તો પણ એ 80KTનું રિઝલ્ટ ખાલી 30%થી અંદર હતું.
તમે પોતે વિચારી શકો છો કે તો પણ ઘણા બધા છોકરાઓ અકાઉન્ટમાં ફેલ થયા છે. સેમ ટુ સેમ ચોપડીમાંથી ક્વેશ્ચન પૂછે છે તો પણ તમે ફેલ થાઓ છો, તો તમે પછી એમ કેવી રીતે કહી શકો કે યુનિવર્સિટી હાર્ડ પેપર કાર્ડ? નો ડાઉટ પેપરની અંદર કશે ને કશે 10 માર્ક્સનું એવું હાર્ડ વસ્તુ હોય છે, પણ 40 માર્ક્સનું તો તમે સરખી રીતને વાંચીને જતા નથી તો પછી કેવી રીતે પાસ થાવ? બરાબર, સિમ્પલ વસ્તુ હતું આ બધી વસ્તુ, મતલબ 4,3200 અને 2400. તો જો અહીંયા આપણે લખી દઈએ એટલે આપણે ખ્યાલ આવે કે અહીંયા 4,000 એકમ બનાવીએ છે, અહીંયા 3200 એકમ બનાવશું અને અહીંયા 2400 એકમ. ઘણી વખત તો તમે છોકરાઓ ગણતરી જ નથી બતાવતા, બરાબર, ગણતરી બી બતાવવાની હોય, કારણ કે મેઇન વસ્તુ એ છે કે એ લોકો જાણવા માંગે છે કે તમે ગણતરી કરીને લાવો છો કે પછી ડાયરેક્ટ, મતલબ કશેથી. કારણ કે કીધેલું છે જો કાર્ય નોંધો દર્શાવો, અને ની લખેલું હોય તો બી તમારે જરૂર પડે તો દર્શાવવી પડે. ચલો તો અહીંયા લખી દેશું પરિવર્તનશીલ અંદાજ પત્ર, બરાબર, 100%, 80%, 60% કાર્યક્ષમતા થઈ ગયું. હવે તમને ખાલી જો પહેલાં તો છે ને બધું ગોઠવતા જાઓ, ગુણાકાર ભાગાકાર જે કરવાનું તે છેલ્લે કરવાનું, અત્યારે તો ખાલી જે મળે તેને મૂકતા જાઓ, બસ બીજું કંઈ નહીં. ચલો આગળ વધીએ, બતાવો હવે અહીંયા શું કરી શકાય. જો હવે એકદમ સ્ટાર્ટિંગથી ચાલુ કરાય, મરામત અને જાળવણી. હવે જો અહીંયા 5,000 છે ને ત્યાં 5,600 છે, બરાબર, 5,000 છે ને 5,600 છે, તો સૌથી પહેલાં શું કરવાનું, પહેલાં એને ચેક કરવાનું. જો આ સ્થિર તો છે નહીં, છે સ્થિર, અગર જો સ્થિર હતે તો બંદેવ બાજુ 5,000 નહીં દેખાતે તમને, બરાબર. પહેલાં સમજો, મેં તમને જે કોન્સેપ્ટ શીખવાડ્યો છે આ ચેપ્ટરનું, જે બેઝિક એ જ મેઇન છે, બધા દાખલાની અંદર એ જ આવવાનું છે 90%. તો 5,000 પેલી બાજુ 5,600, તો મતલબ બંદેવ બાજુ સરખા તો છે નહીં, એટલે સ્થિરની વાત તો સાઈડ પર થઈ ગઈ. હવે એક જ વસ્તુ રહ્યું કે ચલિત છે પૂરેપૂરો, અગર જો એ પણ નહીં હશે ને તો છેલ્લો ઓપ્શન છે શું, સંયુક્ત ખર્ચા છે, એટલે કે ચલિત પણ છે એની અંદર અને સ્થિર પણ છે, બરાબર. ચેક કેવી રીતે ખબર પડે કે આ મતલબ ચલિત છે કે સ્થિર છે? તો એક કામ કરશું, આ 5,000 જે છે એને 2,800 વડે ભાગાકાર કરો, અને આ 5,600 છે એને 3,600 વડે ભાગાકાર કરો. જો ચલિત હશે ને તો બંદેવનો એકમ દીઠ ખર્ચો સરખો આવશે, ચલિત હશે ને તો બંદેવનો એકમ દીઠ ખર્ચો તમે ભાગાકાર કરશો તો સરખો આવશે. જો કરી જો 5,000 ભાગ્યા 2,800, બરાબર, જે રકમ આવી એ 5,600 ભાગ્યા 3,600 કરવા જેટલી આવે છે? ના, જો બંદેવમાં જુદી જુદી આવે છે, એટલે આ વસ્તુ ચલિત ખર્ચ તરીકે પણ નથી. સમજાય છે વાતને? અગર જો આટલું પણ નહીં ખબર પડી હોય તો પછી એક જ ઓપ્શન છે. જો 2,800 એ કેટલો ખર્ચો કરો છો, 2,800 એકમ બનાવવા માટે કેટલો ખર્ચો કરો છો, 2,800 એકમ બનાવવા માટે કેટલો ખર્ચો કરો છો, 5,000, અને 3,600 એકમ બનાવવા માટે કેટલો ખર્ચો કરો છો, 5,600. તો એક કામ કરો, જો અહીંયા ગણતરી કરી દો, મરામત, ઓકે, 2,800 એકમ પાછળ કેટલો ખર્ચો કરો છો, 5,000, ઓકે, અને 3,600 એકમ પાછળ કેટલો ખર્ચો કરો, 5,600. એટલે તમે કેટલા એકમ વધારે બનાવ્યો તો તમારો ખર્ચો કેટલો વધી ગયો ચેક કરો. 2,800માંથી તમે 3,600 પર વધ્યા, એટલે તમે કેટલા એકમ વધારે બનાવ્યા મને કહેશો? 800 એકમ વધારે બનાવ્યા, ઓકે, ક્લિયર. તો 800 એકમ વધારે બનાવવા પછાડી તમને અહીંયા ખર્ચો કેટલો થાય છે? વધારે વધારે ખર્ચો કેટલો થાય? સીધી સીધી દેખાય છે, 600 રૂપિયા વધી જાય ખર્ચામાં. તો મેં તમને શું કીધેલું, જે આ ડિફરન્સ આવે ને એ હંમેશા ચલિતનો જ ખર્ચ ડિફરન્સ આવે. હવે એકમ દીઠ ચલિત ખર્ચો એકમ દીઠ હોય ને, તો એકમ દીઠ ચલિત ખર્ચા શું કરવાના, આ 600 રૂપિયાને 800 એકમ સાથે ભાગાકાર કરવાનો. એટલે 600 ભાગ્યા તમે 800 કરો ને, એટલે તમને ખબર પડી જાય કે તમે 75 એકમ દીઠ ખર્ચો થાય છે, 0.75, બરાબર, 0.75 તમને એકમ દીઠ ખર્ચો થાય છે.
હવે તમારે શું કરવાનો છે, સ્થિરને જુદો પાડવાનો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, તમે 5000 રૂપિયાનો ખર્ચો કરો છો કયા એકમ માટે, 2800 એકમ માટે. એટલે તમે 2800 એકમે 5000 રૂપિયાનો ખર્ચો કરો છો. હવે આમાંથી તમારે ચલિત ખર્ચ છૂટો પાડી દો, ચલિત ખર્ચને છૂટો પાડી દો, તો 2800 એકમનો ચલિત ખર્ચ કેટલો થશે? એક એકમનો કેટલો થાય છે? 75 થાય છે ને, તો અહીંયા 0.75 મૂકી દો. કેટલા આવે છે જો 2800 ઇન્ટુ 0.75 કેટલા થાય છે? 2100 થાય છે ને, એટલે અહીંયાથી 2100ને છૂટા પાડી દો, એટલે કેટલા બચ્યા? 2900 બચશે. આ 2900 તમારા માટે શું થઈ ગયા? સ્થિર ખર્ચા થઈ ગયા. લો, આ કામ થઈ ગયું. આ કામ પહેલાં કરવાનું. કોઈ પણ લઈ લો. હવે તમારી ઈચ્છા થાય કે સર 2800 પર 5000 વાળું જ કેમ લીધું તમે, તમે 3600 પર 5600 વાળું લઈ શકતે તો ચાલતે, એમાં પણ આન્સર આવતે. ચલો ને, એ પણ તમને સમજાવવા માટે, મતલબ સમજાવવાના પર્પઝથી બતાવી દઉં. ચલો એ પણ બતાવી દઉં. 3600 એકમે તમે કેટલો ખર્ચો કરો છો? 5600. તો 3600 એકમનું એક કામ કરો ને, ચલિત ખર્ચો બાદ કરી દો. ચલિત ખર્ચ કેટલા થાય છે? તો 3600 પર 0.75 એકમ દીઠ ખર્ચો. 3600 પર 75 મલ્ટીપ્લાય કરશો ને, એટલે છોકરાઓ 2700 આવે છે. 2700 તમે બાદ કરો જો 5600માંથી 2700, હજુ પણ 2900 રૂપિયા જ આવે છે સ્થિર ખર્ચ. એ સ્થિર ખર્ચનો મતલબ શું થઈ ગયો? બંને બાજુ સ્થિર રહેશે, બરાબર ને? એટલે 2900 સ્થિર ખર્ચ જતો રહેશે. એટલે મરામત અને જાળવણી ખર્ચો છે ને, મરામત અને જાળવણી, તેની અંદર બે ખર્ચા છુપાયેલા છે. તો આપણે અહીંયા ગણતરીમાં શું લખશું જો સમજો, મરામત અને જાળવણી, એમાં તમારે લખવાના છે પહેલાં તો ચલિત અને પછી લખવાના છે સ્થિર. ચલિત કેટલા આવશે? 0.75 ચલિત એકમમાં લખવાના, અને જે સ્થિર ખર્ચ હતા 2900 રૂપિયા, એ બધાને રૂપિયાની અંદર લખી દો, એટલે તમારું કામ અહીંયા પૂરું થઈ જાય. ને અહીંયા એકમ દીઠમાં બી લખી દો. થઈ ગયું આ વસ્તુ ક્લિયર? જો થોડુંક પ્રેક્ટિસ કરશો તો તમને મતલબ આવડશે. ખાલી જોવા જોવાથી મતલબ નહીં આવડી જશે. મતલબ તમે ખાલી જો જોયા જ રાખતા હોય, બરાબર, લેક્ચરને, તો મતલબ કંઈ નહીં. મતલબ એક પ્રેક્ટિસ બી કરવી પડે સાથે, અને તમને નહીં સમજ પડતી હોય ત્યાં તમે બધું સોલ્યુશન આપું જ છું, તેને જુઓ, પાછું રિપીટ કરો તો આવડશે. મતલબ ખાલી તમે એમ વિચારતા હોય કે લેક્ચર અટેન્ડ કરવાથી જ મતલબ બધું આવડી જતું હોય, તો એવું તો મતલબ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી કે ખાલી લેક્ચર અટેન્ડ કરવાથી જ બધું આવડી જાય. એ જ્યાં સુધી એ વસ્તુ સમજ્યા પછી એની પ્રેક્ટિસ નહીં કરશે તો એ વસ્તુ એને આવડવાનું નથી, બરાબર? કોઈ બી વ્યક્તિ હોય, હું પણ હોય, તો હું પણ મતલબ મારા ટાઈમ પર જ્યારે હું ભણતો હતો, અમે સમજા તો પછી એને પ્રેક્ટિસ કરતા હતા, પછી ભૂલ પડે, એ ભૂલને પાછું સમજતા હતા, એને પાછી પ્રેક્ટિસ કરતા હતા, એવી રીતે સ્ટ્રોંગ થાય. એવું નથી કે કોઈ પણ લેક્ચર એક જ વખત સમજવું એટલે તમને મતલબ એ વસ્તુ એક જ વખતમાં આવડી જાય. બધાનું દિમાગ સરખું નથી હોતું. કોઈ છોકરાઓને પહેલી વખતમાં આવડશે, કોઈ છોકરાને બીજી વખતમાં આવડશે, બરાબર? વસ્તુ આ છે. ચલો આગળ વધીએ. પાવર, હવે જો પાવરમાં પણ સેમ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અહીંયા 18000 છે ને, ત્યાં 20000 છે, બરાબર? એનો મતલબ કે આ શું છે, શું છે? સ્થિર તો છે નહીં. સ્થિર હતે તો આપણે પહેલા જ મતલબ રાઉન્ડ કરીને જો નહીં, રેડ 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 કલરથી લખી જ દીધું સ્થિર છે. તો 18000ને છે ને તમે 2800 વડે ડિવાઈડ કરી જુઓ, અને પછી પેલા 20000ને 3600 વડે ડિવાઈડ કરી જુઓ. જો બંને રકમ સરખી આવે છે, નથી આવતી તો એ ચલિત નથી, નથી આવતી ને તો એ વસ્તુ ચલિત નથી. તો પાછું હમણાં જે કર્યું મરામતમાં તે જ વસ્તુ કરવું પડશે. એટલે ચલો અહીંયાથી ઉચકી લો 18000 ને, અહીંયાથી ઉચકી લો 20000. તો 18 અને 20000ને આપણે નીચે હવે ગણતરી બતાવવી પડશે બીજા પેજ પર. અહીંયા પાવર 18000 અને બીજું 20000, બરાબર? એકમ કેટલા બનાવતા હતા? એકમ કેટલા બનાવતા હતા યાદ છે? 2800 એકમ અને અહીંયા 3600 એકમ, બરાબર?
હવે અહીંયા ડિફરન્સ તમે જોશો તો આ 2000 આવે છે અને અહીંયા ડિફરન્સ તમે જોશો તો 800 એકમનો ડિફરન્સ આવે છે. હવે તમારે અહીંયા ચલિત ખર્ચા શોધવાના છે. તો એકમ દીઠ ચલિત ખર્ચ શોધશો એટલે અહીંયા આવશે 2000 ભાગ્યા તમે અહીંયા આવશે 800. 2000 ભાગ્યા 800 એટલે આવશે 2.5 એકમ દીઠ. 2.5 રૂપિયા એકમ દીઠ. આ શું આવ્યા? ચલિત ખર્ચ. હવે તમારે એમાંથી છૂટો પાડવાનો છે કે ભાઈ ચલિત ખર્ચ મળી ગયો તો હવે સ્થિર ખર્ચ કેટલો 18000ની અંદર. તો એક કામ કરીએ, કોઈ પણ એક પર શોધી લેવાનો હવે, મતલબ બંને ઉપર નહીં શોધ, જરૂર નથી, બંને ઉપર સરખું જ આવશે. શું કરવાનું છે અહીંયા? તો 2800 એકમે ખર્ચ કેટલો હતો? 18000. તો એમાં ચલિત ખર્ચની રકમ તમે છૂટી પાડી લો ને, કેટલા આવશે? 2800 ઇન્ટુ 2.5 કેટલા થાય છે ચેક કરો. 2.5 ઇન્ટુ 2800 7000 થાય છે. 7000 થાય છે. બસ માઇનસ કરી દો, આન્સર શું આવે છે? 11000 રૂપિયા આવશે. આ શું આવશે? સ્થિર ખર્ચ. હવે આ જ વસ્તુ તમે 20000 પર બી ચેક કરતો હતો. જો 3600 ગુણ્યા 2.5 કરશો એટલે 9000 આવે છે. 9000 20000માંથી બાદ કરી દો એટલે તમને 11000, એમાં બી 11 જ આવવાના છે. એટલે એનાથી તો કોઈ ફરક જ નથી પડતો. કોઈ પણ એક ગણતરી કરીને તમે સ્થિર ખર્ચને છૂટા પાડી દો એટલે કામ થઈ ગયું. હવે જો અહીંયા તમારી પાસે ચલિત ખર્ચ કેટલા આવ્યા ને સ્થિર ખર્ચ કેટલા આવ્યા લખી દઈએ. ચલો પાવરની અંદર ચલિત ખર્ચ કેટલા આવ્યા અને સ્થિર ખર્ચ કેટલા આવ્યા અહીંયા લખી દઈએ. પાવર એમાં ચલિત ખર્ચા અને અહીંયા આવશે સ્થિર ખર્ચા. ચલિત ખર્ચ 2.5 છે અને અહીંયા આવશે 11000ના સ્થિર ખર્ચ. 2.5 છે અને અહીંયા 11000ના સ્થિર ખર્ચ. 2.5 છે અને અહીંયા 11000ના સ્થિર ખર્ચ. બોલો ક્લિયર? આ વસ્તુ સમજ પડે છે? તો બોલતા રહેજો બરાબર. તો મતલબ મને કંઈ સુધારો વધારો કરવાની ખબર પડે, હજુ મતલબ નહીં સમજ પડતી હોય મતલબ, તો મેં આગળ ના કરતાં મેં તમને એકદમ સ્લો સમજાવું છું હવે. કારણ કે મને કીધું છે કે સર થોડું ધીરે સમજાવો, તો મેં થોડું ધીરે સમજાવું છું બરાબર. કમ્પ્લીટ, આગળ વધીએ. નેક્સ્ટ આગળ શું છે? તો અહીંયા ઉત્પાદન શાખાની મજૂરી જે પણ હોય. હવે અહીંયા જો 7000 છે ને 9000 છે, પહેલાં ચેક કરી જો, એકમ સાથે ડિવાઈડ કરી જો. 7000 ડિવાઈડ બાય 2800, ચલો 2.5 આવે છે, ને 9000 ડિવાઈડ બાય 3600, અરે 2.5 જ આવે છે. જો જો અહીંયા જો, પહેલાં શું કર્યું? 7000ને 2800 સાથે ડિવાઈડ કર્યા અને 9000ને 3600 સાથે ડિવાઈડ કર્યા. બંદેવની એકમ દીઠ રકમ સરખી આવે છે. એકમ દીઠ રકમ સરખી આવે એટલે એને શું કહેવાય? ચલિત ખર્ચ કહેવાય સંપૂર્ણપણે. એટલે 7000 ભાગ્યા 2800 અને 9000 ભાગ્યા 3600 કરવાથી તમારી જે એકમ દીઠ રકમ છે સરખી આવે છે. ઓકે ચલો, એટલે અહીંયા છે ને લખી દઈએ ઉત્પાદન શાખાની મજૂરી શું આવશે? તો જો 7000 ડિવાઈડ બાય 2800 કર્યા અને 9000 ડિવાઈડ બાય તમે શું કર્યા? 3600. બંધવ કરવાથી તમને 2.5 જ આવે છે ને અહીંયા બી 2.5 જ આવે છે એકમ દી. ઓકે, આ થઈ ગયા ચલિત ખર્ચ. આ ચેક કરીને પછી લખી દેવાનું. બંદેવ સરખું જ આવે છે ને, જો નહીં બંદેવ લેવલ પર સરખું આવે ને, ચલિત ખર્ચ એકમ દીઠ બંદેવ લેવલ પર સરખો જ છે. એટલે ચલિત ખર્ચ જ છે, પછી પહેલી રીતે કરવાની કોઈ જરૂરત નથી. તમારે અહીંયા શું આવશે? ઉત્પાદન શાખાની મજૂરી. ઓકે, શું આવશે? ચલિત જ ખર્ચ છે એટલે અહીંયા 2.5 મૂકી દેવું બધામાં. ક્લિયર? બોલો.
कंप्लीट आगे बढ़िए। मैं तमने समझाव छु एनी साथे साथे कैलक्युलेटर लईने साथे साथे चेक भी करता रहे ऊपर से तो ज आवडशे, कारण के आ चेप्टर थोड़ुक अलग टाइप नो छे, मतलब थोड़ू कैलक्युलेशन मतलब तमे पण करशो तो खबर पड़ती रहेशे साथे साथे। वपराशी स्टोर, हवे जो अहींया भी चेक करो आ 14,000 छे, अहींया 18,000 छे, बंदेवने एकम साथे डिवाइड करीने चेक करो तो जो सरखा आवता होय तो आपणुं काम घटी जशे, 5 आवे छे, अने अहींया भी 18,000 भाग्या 3600 करशो अरे 5,000 आवे छे। जो वपराशी स्टोर में भी चलित थी गया, एटले जो आ भी चलित थी गयू आपन चलित थी बराबर, एटले डिवाइड करीने जोई लो बंदों में सरखा आवे छे तो चलित थी गया बराबर। तो चलो एने लखी दऊ डायरेक्ट हवे बराबर, डायरेक्ट लखी दऊ शू छे आपणुं नाम शू हतुं, वपराशी स्टोर 5-5 रुपया आवता हता। चलो पांच रुपया आता था बदा में, क्लियर के एनी गणतरी दर्शाओ चाल से ने, समझ पड़ी जैसे। चलो आगे बढ़िए, पगार, पगार तो जो डायरेक्ट लखवा रो 10,000 बराबर ने। चलो पगार लखी दी, पगार है ये स्थिर थी गो, आ शू तू चलित એટલે 10,000 બધામાં લખતા જઈએ। ચલો આ 10,000 લખી દીધું, ત્યારબાદ તમારે અહીંયા લખવાનું રહેશે તપાસ। એક કામ કરીએ, પહેલા ઘસારો લખી દઈએ પછી તપાસની વાત કરીએ। ઘસારો જો 14,000 છે બરાબર, તો 14,000 લખી દઈએ ઘસારો। चलो आ तो थई गयो स्थिर खर्च, हवे बाकी रही गयो तपास। हवे आ तपासनी वात करीए तो तपास में चेक करी जोईए पहला, जो चलित थई जतो होय तो बहुत सारी वस्तु छे, आपणो दाखलो शॉर्ट में पूरो थई जशे। 2,000 ओके, अने पेली बाजू 2,400, तो 2,000 ने 2,800 साथे डिवाइड करो अने 2,400 ने 3,600 साथे डिवाइड करो, शुं जो बंदेनो खर्चो सरखो आवे छे एकम दीठ? ना, नथी आवतो। એટલે અહીંયા પ્રોબ્લેમ છે કે અહીંયા પાછી આપણે ગણતરીમાં જવું પડશે, જેમ પાવરમાં કરી મરામતમાં કરી તેમ તપાસમાં પણ કરવી પડશે ઓકે। ચલો તો 2,000 અને 2,400 છે, ગણતરી કરી લઈએ। ચલો તપાસ શું આવશે તપાસમાં, તો રૂપિયા 2,000 નો ખર્ચો અને રૂપિયા 2,400 નો ખર્ચો, કેટલા એકમ માટે? 2,800 એકમ, અને કેટલા એકમ માટે? 3,600 એકમ, 800 એકમ ડિફરન્સ આવ્યો અને અહીંયા 400 આવ્યો ઓકે ક્લિયર। જો એક જ વસ્તુ છે તમને એક એક મેથડ પ્રોપર આવડતી હોય ને તો બધામાં એક મતલબ 4-5 ગણતરી એવી રીતે જ પૂછી લેશે બરાબર। તમે જો તપાસ મરામત બધામાં ગણતરી તો એક જ રીતે થાય છે, કોઈ જુદી જુદી રીતે ગણતરી નથી થતી। આ ચલિત ખર્ચ આવશે, હવે આ જે ચલિત આવશે એને એકમ દીઠ ચલિત શોધવાનું, એકમ દીઠ ચલિત કેટલો આવશે? 400 રૂપિયાનો તમારો ખર્ચો હતો, 800 એકમે ખર્ચતો હતો ઓકે, એટલે 0.5 તમારા એકમ દીઠ ખર્ચો થાય છે ઓકે। એકમ દીઠ ખર્ચો તમારો કેટલો થશે? 0.5। હવે તમે કોઈ પણ એકમ લઈને ચાલુ કરો, અહીંયાથી સ્ટાર્ટ કરો, 2,800 એકમે ખર્ચ કેટલો થાય છે? 2,000 રૂપિયા ઓકે, 2,000 રૂપિયા ખર્ચો થાય છે। તમારે એમાંથી ચલિત ખર્ચને છૂટા પાડવાના, કેટલા રૂપિયાનો ચલિત ખર્ચ છે? 2,800 ગુણ્યા 0.5, એટલે 2,800 ગુણ્યા 0.5 કરશો એટલે 1,400 રૂપિયા તમને મળશે, એટલે તમે બાદ કરશો ને તો આમાં 600 રૂપિયાનો સ્થિર ખર્ચ છુપાયેલો હતો એ મળી ગયો સ્થિર ખર્ચ
600 અને 0.5, બસ આ જ જરૂર હતી. તો 600 અને 0.5 ને આપણે અહીંયા મૂકી દઈશું. ચલો 600 અહીંયા તપાસની અંદર ચલિત અને સ્થિર, આ 0.5 થઈ ગયા, આ 600 થઈ ગયા, આ 0.5 થઈ ગયા, સોરી આ લખાઈ ગયો ભૂલથી, 0.5 થઈ ગયા અને 600 થઈ ગયા. અહીંયા 0.5 થઈ ગયા અને અહીંયા 600 થઈ ગયા, બરાબર કમ્પ્લીટ. તો જો પહેલાં તો આ જ કામ કરવાનું, જે માહિતી તમને આપેલી છે એને પહેલાં લખતા જ જવાનું. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું, A to Z બધા ખર્ચા આવી ગયા. જો તમે ચેક કરી લો, કોઈ બી ખર્ચા આપણે અહીંયાથી છોડ્યા નથી. બધા મરામત, પાવર, ઉત્પાદન, શાખાની મજૂરી, વપરાશી, સ્ટોર, પગાર, તપાસ, ઘસારો ને નીચે માલ સામાન મજૂરી નીચેની જે લાઇનમાં આપેલું તે પણ થઈ ગયું, બધું થઈ ગયું. સેમ દાખલો 2021માં પૂછાયો છે, બરાબર. કંઈ એવું અઘરું એટલે કંઈ મતલબ અહીંયા કંઈ એવું રોકેટ સાયન્સ નહીં હતું કે મતલબ કંઈ સમજ નહીં પડે. બસ સિમ્પલ, ખાલી બેઝિક આવડતું હોય તો આખો દાખલો આવડી જ જાય એવું કામ છે આમાં. કોઈ આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ કેલ્ક્યુલેશન નથી, બધી બેઝિક કેલ્ક્યુલેશન છે જે ચેપ્ટર માટે યુઝફુલ છે. બસ હવે ખાલી શું કરવાનું છે, જો એક કેલ્ક્યુલેટર પર સ્ટાર્ટ કરવાનું છે. 4000 એકમ લેવાના, બરાબર, અને ગુણ્યા 10 એટલે અહીંયા 40000 આવી જાય, ગુણ્યા 4 એટલે આવી જશે 16000, બરાબર. 4000 ગુણ્યા 0.75 એટલે અહીંયા 3000 બી આવી જાય. 4000 ગુણ્યા 2.5 એટલે 4000 ઇન્ટુ 2.5 કરશો એટલે તમને 10000 પણ મળી જશે. પાછું 10000 જ આવશે કારણ કે 2.5 જ છે. 4000 ગુણ્યા 5 કેટલા આવશે? 20000. 4000 ગુણ્યા 0.5 કેટલા આવશે? 2000. લો બધું તમ કમ્પ્લીટ થઈ ગયું. હવે બસ ખાલી ટોટલ કરવાનું છે. હવે એ તો આવડે ને, કુલ પડતર. તો જો ટોટલ કરતા હોવ પર 40000 16000 3000 2900 10000 11000 10000 20000 10000 14000 પછી 2000 અને 600 એટલે તમારો જે ફાઇનલ ટોટલનો જવાબ આવે છે એ 1,39,500 આવે છે. ચેક કરી લેજો, બરાબર. એવું જ સેમ તમે બાજુમાં 3200 ઇન્ટુ 10 કરશો એટલે 32000 આવશે. પછી 4 કરશો એટલે તમને 12800 આવશે. 0.75 કરશો એટલે 2400 આવશે. 2.5 કરશો એટલે 8000 આવશે. 2.5 એટલે પાછા 8000 જ આવવાના. 5 કરશો એટલે 16000 આવશે, બરાબર. અને નીચે 0.5 ગુણ્યા 3200 કરશો એટલે તમને 1600 મળશે. લો આ થઈ ગયું ટોટલ, કરી લો ઉપરથી નીચે સુધી. 32000 12800 2400 29000 8000 11000 8000, બરાબર. 16000 10000 14000 1600 અને 600 કેટલા આવે છે? 1,19,300. 2400 સાથે તમે મલ્ટીપ્લાય કરશો 10 ને, તો 2400 ઇન્ટુ 10 એટલે તમારા 24000 થઈ જાય, બરાબર. પછી 4 સાથે ઇન્ટુ કરશો એટલે 9600 થઈ જાય. 0.75 સાથે ઇન્ટુ કરશો એટલે 1800 થઈ જાય. 2.5 સાથે ઇન્ટુ કરશો એટલે 6000 થઈ જાય. અહીંયા બી 6000 જ આવશે, બરાબર. 5 સાથે ઇન્ટુ કરશો એટલે 12000 થઈ જાય. 0.5 સાથે ઇન્ટુ કરશો એટલે 1200 થઈ જાય. ચલો ટોટલ કરશો એટલે 24000 થી લઈને તમે બધાનું ટોટલ કરો કેટલા આવે છે? 99,100 આવે છે. ઓકે ક્લિયર.
ચાલો તો આ કમ્પ્લીટ થયા પછી હવે જો તમારે જે એકમ દીઠ માહિતી બાકી છે ને સ્થિર ખર્ચની એ ભાગાકાર કરીને શોધી લો. જેમ કે ચલો અહીંયા 2900 છે ભાગ્યા 4000 છે તો તમે શોધી શકો અહીંયા કેટલા આવશે 0.725. બરાબર, ક્વેશ્ચનની અંદર રિક્વાયરમેન્ટ છે, તમને પૂછેલું છે એકમ દીઠ શોધો, તો બધાનું શોધીને મતલબ કામ કરી શકો. બરાબર, હવે એ તો મતલબ તમને હવે એટલું તો હવે ટીવાયના લેવલ પર આવી ગયા છે તો એટલું તો આવડવું જોઈએ, તો મતલબ ડિવાઈડ કરીને મતલબ શોધતા. બરાબર, એટલે ડિવાઈડ કરીને જે શોધવાનું છે, જેમ કે મેં ટોટલ શોધીને આપું છું 1,39,500 ડિવાઈડ બાય ઉપર કેટલા એકમ હતા, 4000 એકમ હતા, તો અહીંયા તમારી પાસે જે એકમ દીઠ આવશે એ 34.875 જેવું આવે છે. બરાબર, એ જ રીતના તમે નેક્સ્ટ લાઇનમાં તમે 3200 છે ઉપર, તો મતલબ 1,19,300 ભાગ્યા 3200 એકમ સાથે કરશો એટલે 37.28 જેવું તમે કરશો. ને 99,100 ભાગ્યા તમારી પાસે ઉપર કેટલા હતા, 2400 હતા, તો ભાગ્યા 2400 એટલે તમારી પાસે રકમ આવે છે 41.29. આ સિવાય તમારે અહીંયા કંઈ શોધવાનું છે બીજું, એક વખત દાખલામાં જઈને જોઈ લેવાનું કે કંઈ ભૂલ નથી કરતા. અને જો દાખલાની અંદર વેચાણ કિંમત નથી આપેલી, આપેલી છે કે કેટલામાં ભાવે વેચીએ છીએ, શું કરવાનું છે નથી આપ્યું, વેચાણ કિંમત વેચાણને બધું નથી આપ્યું, એનો મતલબ એમ છે કે આપણે ખાલી પડતર શોધવાની છે. ને અહીંયા પણ દાખલામાં ક્લિયર કટ મેન્શન છે કે ઉત્પાદનની પડતરની ગણતરી કરવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. એનો મતલબ કે ચલો આપણો દાખલો પૂરો થાય છે. બરાબર, સિમ્પલ અને એક મેથડ બધી જે આપણે આ ચેપ્ટરની અંદર યુઝફુલ થતી હતી તે બધી આ એક દાખલાની અંદર આવી ગઈ. બરાબર, મિક્સ ખર્ચા, બરાબર, ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ, બરાબર, માલ સામાન મજૂરીનો પોઈન્ટ આવી ગયો. બરાબર, મિશ્ર ખર્ચા આવી ગયા કે ચલિત અને સ્થિર મિશ્રમાં હોય તો શું કરવાનું. કમ્પ્લીટ, બોલો ક્લિયર? તો આપણે નેક્સ્ટ ટાઈમ પર નવો દાખલો કરીએ. ઓકે.